विद्यार्थी मित्रों, आपणे हमणा 1 થી 10 વર્બ પાર્લેસન નંબર 14 ના શીખી ગયા. બાકીના આપણા જે વર્બ છે તે આપણે હવે સધૈવ પોથીમાંથી સમજી લઈએ. હવેનું વર્બ છે એપ્લાય. એપ્લાય એટલે અમલમાં મૂકવું. ત્યારબાદ છે એવોઇડ, એટલે કે ટાળવું. જ્યારે તમે આ ઘણી વખત તમે આવું ઘરમાં કરતા હો છો, મમ્મી તમને કહે ચાલો બેટા લેસન કરવા બેસી જાઓ, તમે એમ કહો મમ્મી નાસ્તો કરીને બેસું, થોડીક વાર ટીવી જોઈને બેસું, થોડીક વાર રમીને બેસું, એમ કરી કરીને તમે થોડોક સમય ટાળવા માગતા હો છો, તેને કહેવાય ટાળવું. ત્યારબાદ આવશે ક્રેમ, એટલે કે ગોખવો. અમે તમને ઘણી વખત કહેતા હોય કે ઘડિયા છે તે તમે પાકા કરો, પણ તમે તે ગોખણપટ્ટીની જેમ જ ગોખી જાઓ છો. ત્યારબાદ આવશે કાઉન્ટ. કાઉન્ટ એટલે ગણવું. 1, 2, 3 એટલે આપણે બોલીએ છીએ તેને કહેવાય કાઉન્ટ. ત્યારબાદનું છે ડીલે, એટલે કે ડીલ કરવી. ત્યારબાદ આવશે ડિલીટ. વિદ્યાર્થીઓ, આ શબ્દ તમે કોમ્પ્યુટરમાં પણ શીખો છો. કોમ્પ્યુટરમાં તમે બેસો ત્યારે એમાં ડિલીટ કી આવે છે. ત્યારબાદનું વર્બ છે અટેક. અટેક એટલે કે હુમલો કરવો. આ શબ્દ તમે ઘણી વખત ટીવીમાં ન્યૂઝમાં પણ સાંભળેલો હશે. ત્યારબાદ છે ડીપ. ડીપ એટલે કે બોળવું. જ્યારે ડીપ એટલે ઊંડું પણ થાય. ત્યારબાદ છે હીટ, એટલે કે ગરમ કરવું. ત્યારબાદ આવશે હિન્ટ, એટલે કે સૂચના આપવી. ત્યારબાદ આવશે ઇન્ડેક્સ. ઇન્ડેક્સ એટલે સૂચિ બનાવવી. વિદ્યાર્થીઓ, આ શબ્દ તમે તમારી નોટબુકમાં અથવા સધૈવ પોથીના પહેલા પેજ ઉપર લખેલું જોયો હશે. અને સાવ સરળ શબ્દ કહું તો ઇન્ડેક્સ એટલે કે અનુક્રમણિકા. ત્યારબાદ આવશે નીટ, એટલે કે ગૂંથવું. તમારા ઘરે દાદી કે નાની ઊનના ઓદડા લઈ સોયાથી જે સ્વેટર બનાવતા હોય છે તેને કહેવાય ગૂંથવું. ત્યારબાદ આવશે લર્ન, એટલે કે શીખવું. ત્યારબાદનો સ્પેલિંગ છે લાઇટ. લાઇટ એટલે સળગાવવું. વિદ્યાર્થીઓ, લાઇટના 2 અર્થ થશે. લાઇટ એટલે હળવું પણ થાય અને પ્રકાશ પણ થાય. પીક એટલે કે ચૂંટવું. ચૂંટવું એટલે શું વિદ્યાર્થીઓ? તો કે બગીચામાં ફૂલો હોય તેમાંથી આપણને જે સુંદર સુંદર ફૂલો ગમે અને તે આપણે તોડી લઈએ તેને કહેવાય ચૂંટવું. ત્યારબાદ આવશે પ્રિન્ટ, એટલે કે છાપવું. ત્યારબાદ આવશે ફિનિશ, એટલે કે પૂરું કરવું. ત્યારબાદ છે ગ્રાઇન્ડ, એટલે કે પીસવું. આ શબ્દ પણ તમારા માટે જાણીતો છે. તમારા બધાના ઘરે મિક્સર ગ્રાઇન્ડર તો છે ને, તો એને કહેવાય પીસવું. શેક એટલે કે હલાવવું. ત્યારબાદ છે એક્સપ્લેઇન. એક્સપ્લેઇન એટલે કે સમજાવવું. આપણે બીજી વ્યક્તિને કોઈ આપણે સમજાવતા હોય બાબત તો એને કહેવાય એક્સપ્લેઇન. ત્યારબાદ આવશે સ્લાઇડ. સ્લાઇડ એટલે સરકવું અથવા તો લસરપટ્ટી. તમે બગીચામાં જાઓ છો ત્યાં લસરપટ્ટી હોય છે ને, તેને કહેવાય સ્લાઇડ. ત્યારબાદ છે શેર. શેર એટલે ભાગ પાડવો. વિદ્યાર્થીઓ, તમે ઘરમાં 2-3 ભાઈ બહેન હોય અને કોઈ ચોકલેટ હોય તો મમ્મી તમને કહે છે ને કે બધાએ વેચીને ભાગ પાડીને ખાઓ, તો એને કહેવાય શેર. ત્યારબાદ આવશે સ્પેન્ડ. સ્પેન્ડ એટલે કે વાપરવું. ત્યારબાદ છે ફરગેટ, એટલે કે ભૂલી જવું. ત્યારબાદનો શબ્દ છે પોઝ. પોઝ એટલે કે અટકી જવું. આ શબ્દ પણ તમારા માટે જાણીતો છે. તમે રિમોટમાં તમે આ પોઝ શબ્દ જોયો હશે. જ્યારે તમે ટીવી ચાલુ કર્યું હોય તો એમાં વચ્ચેનું પોઝ બટન આવે છે. ત્યારબાદ આવશે રીચ. રીચ એટલે પહોંચવું. કોઈ એક જગ્યાએ પહોંચવું હોય તો એના માટે કહેવાય રીચ. ત્યારબાદ આવશે બિગેન, એટલે કે શરૂ કરવું. જ્યારે કોઈ નવી વસ્તુની શરૂઆત કરતા હોય ત્યારે આપણે બિગેન શબ્દ વાપરીએ છીએ. ત્યારબાદ છે બિલ્ડ, એટલે કે બાંધવું. તેના ઉપરથી જ ખૂબ મોટા મોટા બિલ્ડિંગ એવો શબ્દ બનેલો છે. ત્યારબાદ છે બ્રેક, એટલે કે ભાંગવું અથવા તો ફોડવું. તમે બ્રેકનો અર્થ માત્ર તમારી સાયકલમાં બ્રેક લગાવો છો તે અર્થમાં જ કરો છો, પણ ખરી રીતે બ્રેકનો અર્થ થાય
गति ने रोकवू। त्यारबाद आवशे क्लाइंब, क्लाइंब एटले के चढ़वू। त्यारबाद छे ब्लीड, ब्लीड एटले के लोही निकळवू। तमे साइकल चलावता हो अने खूब झड़पथी साइकल चलावता हो अने वच्चे खाडो के पत्थर आवी जाय अने तमे लपसी जाओ अने तमने लोही निकळे तो एने कहेवाय ब्लीड। त्यारबाद छे डल एटले के धीमू पड़ी जवू। तेना पछी छे एन्जॉय एटले के आनंद माणवो। तमे पिकनिक में गया हो ने तमने खूब मजा आवे, लग्न प्रसंग में गया हो, फरवा गया हो तो एने कहेवाय एन्जॉय। त्यारबादनो शब्द छे हरी एटले के उतावळ करवी। तमे जल्दी जल्दी स्कूल आवा माटे तैयार थईने निकळो अने एकादी वस्तु भूली जाओ तो एने कहेवाय हरी एटले के उतावळ करवी। त्यारबाद छे हर्ट એટલે કે ઈજા કરવી અને ત્યારબાદનો શબ્દ છે લિંક, લિંક એટલે જોડવું। હવે વિદ્યાર્થીઓ હમણાં તો ઓનલાઈન અભ્યાસક્રમ શબ્દ તમે સાંભળેલો જ હશે તો એમાં તમે આ લિંક શબ્દથી પણ જાણીતા થયેલા જ છો।